નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આસાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 કલરવ એટલે કે દરેક વિદ્યાર્થીએ કલમનો સ્વાધ્યાય પોતે કાઢવાની રહેશે, જેમાં પાઠ 5 અમેશો પેજ નંબર 76 જો એટલે કે દરેક વિદ્યાર્થીએ પેજ કાઢવાના છે. બરાબર, ઉદાહરણ મુજબ લખો. તમને અલગ અલગ અક્ષરો આપેલા છે ને, બે ઉદાહરણ આપેલા છે. અ એનું શું બનાવ્યું છે? આ અને એ. ભારતશ્રી પ્રમાણે નથી લખવાનું, ઉદાહરણ મુજબ તમારે આ શબ્દ બનાવવા છે અક્ષર. બરાબર, અ આ તમને ખબર ગયો કે આ પછી એ આવે છે, ભારતશ્રીના આધારે નહીં. આ જે તમને અક્ષર આપેલા છે ને એ પ્રમાણે અનુ આ આ પછી એ કરું છું. એ જ રીતે ક પછી આ પછી જો તો કનું શું થાય તો કે કા, પછી કનું શું લખ્યું છે તો કે કે. એ જ રીતે વ તો વનું વા, પછી આ એમાં શું લખશું બને માત્ર બે. પછી છ તો શું લખશું અહીંયા? અચ્છા આ લાઈન માત્ર એક વાળા. બરાબર, અને આ બાજુમાં એક માત્ર વાળો. અહીંયા શું લખશું? છે. છ ને એક માત્ર છે. વ્યવસ્થિત તમારે પણ મારી સાથે 76 પેજ પર લખવાનું રહેશે. ત્યાર પછી ન, અહીંયા શું લખશું આપણે? નને કાનો ના, અને નને એક માત્ર ને. ત્યાર પછી વ છે ને, વનું શું થશે? વા, અને વને એક માત્ર બે. આ ઉદાહરણ મુજબ જ આપણી લાઈન લખવાની છે વ્યવસ્થિત સરસ અક્ષરે. બરાબર, પછી અહીંયા શું લખશું? મ આપ્યું છે તો મા, કારણ કે અહીંયા ક્ષણ વાળું છે અને અહીંયા એક માત્ર વાળું છે. અહીંયા શું લખશું આપણે? મને માત્ર મે. પછી અહીંયા શું થશે તો કે રા, ગણું રા. પછી અહીંયા લખશું ગણે એક માત્ર રે. પછી ગણે કાનું ગા, ગણે એક માત્ર ગે. પછી છેલ્લો શબ્દ બાકી છે ને શ, તો અહીંયા લખું છું શ. બરાબર, એનું પર લખી નાખું છું શ. એનું શું થશે તો કે સમ થશે સા, અને શણ એક માત્ર છે. બરાબર, આ મેં ઊભું લખું છું છ વાળું જે અહીંયા છેલ્લી લાઈનમાં છે ને એ. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 76 સરસ અક્ષરે પૂર્ણ કરવાનું છે, તેમજ એક ખાનામાં એક જ અક્ષર લખવાનો છે, અને બ્લુ લીટી છે ને બે એના વચ્ચે જ લખવાનો રહેશે. ત્યાર પછી પેજ નંબર 77 શબ્દ બનાવો અને લખો. એક ઉદાહરણ તમને આપેલું છે. બરાબર, આ એને શ્રમ સાથે જોડ્યું છે તો શું શબ્દ બન્યો? તો કે આશ્રમ. પહેલામાં લખ્યું છે આસન, મારી સાથે લખતા જશો. બરાબર, ચારે છે, દરેકના ત્રણ ત્રણ શબ્દ બને છે. આ છે એને કોની સાથે જોડ્યું છે? તો કે કાર. તો શું બનશે શબ્દ? આ કાર. આ પેલો અક્ષર છે એની પાછળ આ બીજા બે શબ્દ જોડી દેવાના. ત્યાર પછી આ છે એમાં કયો શબ્દ આપણે જોડીશું? તો કે રામ. તો શું બનશે? આરામ. બરાબર, તો આ પેલી બે લાઈનમાં બીજો અને ત્રીજો ક્રમ આપેલો છે ને એમાં બે શબ્દ લખો. ત્યાર પછી શા, અહીંયા શું આપેલું છે? બર. તો શું આપણે લખીશું? સાંબર. પેલો ક્રમ આપેલો છે ત્યાં લખો સાબર. ત્યાર પછી શા ગર. તો અહીંયા આપણે શું લખીશું? સાબર. બરાબર, ત્યાર પછી શા એની પાછળ કયો શબ્દ જોડવાનો છે? વજ. તો લખીશું આપણે સાબજ. ત્યાર પછી ત્રીજો અક્ષર કયો છે? અ. પાછળ શું જોડવાનું છે? સર. તો શું શબ્દ બનશે? અસર. ત્યાર પછી અ, એની પાછળ કયો શબ્દ જોડેલો છે? ગણ. તો હવે કયો શબ્દ બનશે? અગણ. એ જ રીતે અ છે એની પાછળ કયો શબ્દ જોડીશું? રજ. તો કયો શબ્દ બનશે? અરજ. બરાબર, હવે આ ચોથું છેલ્લું છે ને એ મેં અહીંયા દર્શાવેલું છે. ના છે એની પાછળ આપણે ર જોડીશું. તો શું શબ્દ બનશે? નારદ. સરસ અક્ષરે માની સાથે લખતા જશે. ત્યાર પછી ના છે એની પાછળ
જેટલા શબ્દ લખાવ્યા છે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 77 માં સુંદર અક્ષરે પહેલો કરવાનો છે. ફરીવાર આપણે શબ્દનો જોવા છે આસન. એક શબ્દ તમને આપેલો છે, ત્યાર પછી આકાર. બીજો શબ્દ કયો બન્યો? આ સાથે કાર જોડી દીધું તો આકાર. એ જ રીતે આ છે એક સાથે રામ જોડી દીધું તો કયો શબ્દ બન્યો? આરામ. બરાબર, તમને ખ્યાલ આવવો જોઈએ કે કેવી રીતે શબ્દ લખાય. સા છે એની પાછળ આપણે લગાવશું પર તો કયો શબ્દ બનશે? તો કે સાકર. સા છે એની પાછળ આપણે લગાવશું પર તો કયો શબ્દ બનશે? સાગર. ત્યાર પછી સા છે એની પાછળ આપણે વજ શબ્દ લગાવશું તો કયો શબ્દ બનશે? તો કે સામજ. એ જ રીતે ત્રીજું અ છે એની પાછળ સ્વર લગાવશું તો કયો શબ્દ બનશે? અશર. ત્યાર પછી અ છે એની પાછળ આપણે ધ્વન શબ્દ લગાવશું તો કયો શબ્દ બનશે? અગણ. ત્યાર પછી અ છે એની પાછળ આપણે રજ શબ્દ લગાવશું તો કયો શબ્દ બનશે? તો કે અરજ. ત્યાર પછી ચોથું ના છે. જો ઘોડા છે ને એ સૌથી પહેલો શબ્દ આવશે અને એના પછી જે બે શબ્દ છે એને આગળના શબ્દ સાથે જોડી દો. એટલે કહ્યું કે ના રોદ, નાની પાછળ આપણે રોદ જોડી દીધું. ત્યાર પછી ના છે એની પાછળ આપણે ના જોડી દેશે તો ના રાજ. ત્યાર પછી ના છે એની પાછળ આપણે તાન જોડી દેશે તો ના તાન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી 77 પેજ પણ પૂર્ણ કરવાનું રહેશે. હવે પેજ નંબર 77 પર વાંચો અને લખો. તો દરેક કે શું કરવાનું છે? શબ્દ છે વાંચવાના છે અને બે ગુલાબી લીટી છે ને એની વચ્ચે જ તમારે સરસ અક્ષરે લખવાનું છે. બેસ છે તો એને શબ્દ વાંચો, બેસ કમ લખવાનું અને બોલતું જવાનું. ત્યાર પછીનો શબ્દ શું છે? તો કે કર. તો કર છે આપણે લખતું જવાનું, બોલતું જવાનું કર. આ બે લીટી છે એની વચ્ચે જ લખવાનું. ત્યાર પછી બેસે તો અહીંયા લખવાનું આપણે બેસે, આ બે લીટી વચ્ચે. ત્યાર પછી કરે તો અહીંયા આપણે લખીશું કરે. આટલા મેં ઉદાહરણ આપ્યા એ જ પ્રમાણે તમારે ત્રણેય લીટી સુંદર અક્ષરે વ્યવસ્થિત લખવાની છે, છેકછાક કરવાનું નથી. ત્યાર પછી વાક્ય વાંચો અને લખો. તો પેલું વાક્ય શું છે? તો કે આ બા છે. તો એ આપણે વાંચ્યું, હવે જોઈએ છે પાછું લખવાનું બે લીટી વચ્ચે આ બા છે. બરાબર, સરસ અક્ષરે લખવાનું છે. ત્યાર પછી જોઈએ બીજું વાક્ય છે તો એની સામે બે લીટીની વચ્ચે જ લખવાનું છે. બા કામ કરે છે તો પછી આપણે લખશું બા કામ કરે છે. બરાબર, ત્રીજું વાક્ય શું છે આપણે જોઈએ? આ રાજા છે. વાંચ્યું તો હવે આપણે પાછા બે લીટીની વચ્ચે લખશું આ રાજા છે. તો આ જ રીતે તમારે નીચેના વાક્ય પણ સુંદર અક્ષરે પૂર્ણ કરવાના છે. બરાબર, પેજ નંબર 78 સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.